સ્વાધ્યાયને દાખલા કરીએ અને એમાં અત્યારે જે આપણો આગલા વિડીયોમાં જે દાખલો કર્યો ને એવો જ 11મો દાખલો છે. તો આપણે હવે 12મા દાખલાથી શરૂઆત કરીએ. 12મા દાખલામાં છે કે એક સંગન જે પદાર્થ છે એ પી અને ક્યુનું બનેલું છે. પી અને ક્યુનું બનેલું છે અને એમાં જે ક્યુ છે એ સંગનના ખૂણા પર છે. ક્યુ છે એ સંગનના ખૂણા પર છે. એનો મતલબ કે સંગનના 8 ખૂણા હોય અને દરેકનો ટોટલ 8 એકમ કોષ સાથે ફાળો હોય, સંકળાયેલો હોય, એટલે ટોટલ 1 પરમાણુ એકમ કોષ દીઠ થાય. એટલે કે ક્યુ કેટલા છે? 1 છે. હવે આગળ પી પરમાણુ એ અંતઃકેન્દ્ર પર છે. અંતઃકેન્દ્ર પર છે પી એ અંતઃકેન્દ્ર. કોઈ પણ એકમ કોષમાં અંતઃકેન્દ્ર પણ એક જ હોય છે, એટલે પી જેમ ક્યુ એ આપણે સંયોજનનું સૂત્ર બનાવવું હોય તો પી અંતઃકેન્દ્ર પર છે એ પણ એક છે અને ક્યુ ખૂણા પર છે જેનો એકમ કોષ દીઠ ફાળો પણ એક જ હોય છે, એટલે સંયોજનનું જે સૂત્ર છે એ થશે પી ક્યુ. આગળ 13મો દાખલો. હા, અને સરળતાથી પૂછેલો છે કે પી અને ક્યુના સરળતા કેટલા હશે. તો સંગન હોય છે મૃત્ય ભાગે, સંગનમાં જે સવર્ગાંક હોય છે એ 8 હોય છે. આ તમારે યાદ રાખવાનું છે, આના વિશે ડિટેલમાં માહિતી નથી આવતી, પણ સવર્ગાંક સંગનમાં 8 હોય છે. એટલે કે 8 જો એ આયનીય ઘન હોય તો દરેક ઋણ આયન એ કુલ 8 ધન આયન સાથે અને દરેક ધન આયન કુલ 8 ઋણ આયન સાથે સંકળાયેલો હોય છે, એટલે કે એનો સવર્ગાંક 8 થાય છે. 13મો દાખલો. નિયોબિયમ અંતઃકેન્દ્રિત સંગનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. એની ઘનતા આપી છે આપણને કે ડી ઇઝ ઇક્વલ ટુ 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો નિયોબિયમનું પરમાણ્વીય દળ આપણને આપેલું છે 93 U. તો પરમાણ્વીય ત્રિજ્યા ગણવાની છે અને અંતઃકેન્દ્રિત ઘન એ તમને આપ્યું છે. તો એના માટે અંતઃકેન્દ્રિત ઘનમાં પરમાણુ સંખ્યા ઝેડ બરાબર 2 થાય છે, કેમ કે આપણે ગણ્યું ખૂણા પર હોય છે એટલે ટોટલ 1 પરમાણુ અને 1 અંતઃકેન્દ્ર પર એટલે ટોટલ 2 પરમાણુ એકમ કોષદીઠ થાય. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, ડી ઇક્વલ ટુ ઝેડ એમ અપોન એ ક્યુબ એન એ. ડી ઇક્વલ ટુ ઝેડ એમ અપોન એ ક્યુબ એન એ. હવે આપણે એ ક્યુબ શોધીએ પહેલાં અને એના પરથી આપણને ધારની લંબાઈ મળે ત્યાર પછી આપણે આર શોધીશું. એટલે અહીંયા એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એમ અપોન ડી એન એ. ઝેડ 2 છે, એમ છે આણ્વીય દળ 93, ડી છે 8.55 અને એન એ 6.022 × 10⁻²³. એટલે એ ક્યુબની કિંમત આપણને મળે છે 3.6124 × 10⁻²³. હવે એમાં આપણે એની કિંમત શોધીએ, આનું ઘનમૂળ કરીએ. તો આને 23 છે તો એને 24માં ફેરવી દઈએ, −24 લઈ જઈએ. તો આને આપણે 36 કરીએ, 36.124 × 10⁻²⁴, એટલે ઝડપથી એનો ઘનમૂળ નીકળી જાય. તો એ બરાબર 3.3057 × 10⁻²⁸ સેન્ટીમીટર. આપણને 8 મતલબ એ મળી ગયો છે. હવે આપણને અંતઃકેન્દ્રિત એટલે કે BCC રચના આપી છે અને BCC માટે આપણે જ્યારે એમાં પરમાણુઓએ રોકેલું કદની ગણતરી કરી હતી ત્યારે શોધ્યું હતું કે BCC માટે આર
એ આપણને ખ્યાલ છે r અને a નો સંબંધ કયો છે તે r બરાબર સ્ક્વેર રૂટ 3 અપોન 4a આપણને હવે a ની કિંમત ખબર પડી ગઈ છે તો a is equal to 3.3057 into 10 raised to minus 8 તો હવે આનો આન્સર આપણને મળે છે 1.429 × 10⁻¹⁸ અને આપણે પિકોમીટરમાં કન્વર્ટ કરવી હોય તો (1.429 × 10⁻¹⁰) બરાબર 142.9 પીકોમીટર. ઓકે, એટલે આપણો આન્સર મળશે. હવે દાખલા નંબર 14 થોડોક ટ્રિકી દાખલો છે અને થોડુંક ધ્યાન આપવાનું છે આમાં. અહીંયા અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r આપી છે અને પરમાણુઓની ત્રિજ્યા r છે. તો પહેલાં અષ્ટફલકીય છિદ્રની જે ત્રિજ્યા છે એના પરથી આપણે થોડીક આકૃતિ દોરીએ તો આપણને ખ્યાલ આવશે. ઓકે, ધારો કે આ વચ્ચે જે છિદ્ર છે એ અષ્ટફલકીય છિદ્ર છે અને એટલા માટે અહીંયા આપણે એના કેન્દ્રોને જોડતી રેખા દોરીએ. આ એનો છિદ્ર છે, અષ્ટફલકીય છિદ્ર. આપણને આપેલું છે કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા જે છે એ r છે, એટલે આ ત્રિજ્યા જે છે એ r છે. અને સંવૃત્ત સંકુલન પરમાણુની જે ત્રિજ્યા છે એ કેપિટલ r છે. આ કેપિટલ r છે અને આ જે છે એ આર છે. હવે આપણે ત્રિકોણ લઈએ એ બી સી, આ ટ્રાયંગલની વાત કરીએ અને સંબંધ મેળવીએ બે વચ્ચેનો. તો અહીંયા જે ત્રિકોણ એ બી સી છે એ ખૂણો બી છે એ 90 ડિગ્રી છે અને એટલા માટે આપણે પાયથાગોરસનો સિદ્ધાંત અહીંયા લાગુ પાડીશું. એ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર. પરંતુ જે એ સી છે આ પણ આર છે અને આ પણ આર છે, એટલે એ સી ઇઝ ઇક્વલ ટુ થશે 2R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર. એ બી સ્ક્વેરમાં આ બંને ભેગા છે, આર અને સ્મોલ આર. એવી રીતે બી સીમાં પણ આર અને સ્મોલ આર એ બે ભેગા છે. આવી રીતે એને લખી શકાય. એટલે અહીંયા 4R² ઇઝ ઇક્વલ ટુ 2R + R² R² ઇઝ ઇક્વલ ટુ 1/2R + R² આરની કિંમત આપણે સ્ક્વેર રૂટમાં મેળવીએ. આપણે 2 ને આમ જ રાખીએ તો સીધું ઇઝી પડશે. સોરી, અહીં આવશે ને 2R² ઇઝ ઇક્વલ ટુ
आर प्लस आर होल स्क्वायर। अब अगर स्क्वायर रूट करिए तो स्क्वायर रूट टू आर इज इक्वल टू आर प्लस आर, देयरफॉर स्मॉल आर इज इक्वल टू स्क्वायर रूट टू आर माइनस आर। आनी किंमत आपणे मळे छे स्क्वायर रूट टू एटले 1.414 माइनस वन टू 0.414 आर स्मॉल आर इज इक्वल टू आपने आ आंसर मळशे। एटले के बेनो जे गुणोत्तर छे ए देरफोर आर अपॉन कैपिटल आर इज इक्वल टू 0.414 से आपणे साबित करवानुं छे। ते 15મો દાખલો ફરીથી ઘનતા માટેનો છે, એ આપણે જોઈ ગયા છે એવો દાખલો, એટલે 15મો હોમવર્કમાં કરવાનો છે।